हेलो फ्रेंड्स, इन टुडे ऑनलाइन थर्ड वीडियो लेक्चर आई एम वेलकमिंग ऑल ऑफ यू इन धीस पर्टिक्युलर सेशन। आ सेशन नी अंदर हूँ तमने बधाने आवकारु छू। आ सेशन नी अंदर आपणे अगौ वात थयेली ए प्रमाणे एंजीनियरिंग फिजिक्स वन आपणो बेजिक सब्जेक्ट छे। द कोड इज 3344 યુનિવર્સિટીનો આ સબ્જેક્ટનો કોડ છે, જેની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર વોટ ઇઝ યુનિટ એન્ડ બેઝિક પ્રોપર્ટી ઓફ આઈડિયલ યુનિટ, એટલે એક પ્રમાણિત એકમના ગુણધર્મો અને એકમ એટલે શું એના વિશે આપણે માહિતી મેળવી. આ લેક્ચરની અંદર આપણે વેરિયસ ઇમ્પોર્ટન્ટ ફિઝિકલ ક્વોન્ટિટી વિથ ધેર SI યુનિટ એન્ડ સિમ્બોલ, કહેતા જુદી જુદી અગત્યની ભૌતિક રાશિના SI પદ્ધતિમાં એકમ અને એની સંજ્ઞા વિશે માહિતી મેળવીશું. SI તમારા માટે નવો શબ્દ છે. SI સ્ટેન્ડ્સ ફોર સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ. ઓલ ઓવર વર્લ્ડની અંદર કોઈપણ ભૌતિક રાશિ માટે જે એકમ પદ્ધતિ નક્કી કરવામાં આવી છે એ બધા માટે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એ કોમન છે. ઓલ ઓવર વર્લ્ડની અંદર કોઈપણ ભૌતિક રાશિના એકમની પ્રમાણિત યુનિટ જેને કહેવાય એ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલથી નક્કી થાય, SI પદ્ધતિથી નક્કી થાય છે. અહીંયા આપણને કેટલીક ભૌતિક રાશિ મેં લિસ્ટેડ કરી છે, એ ભૌતિક રાશિના SI પદ્ધતિમાં એકમ અને એની સંજ્ઞા વિશે હું તમને આજના લેક્ચરમાં માહિતી આપીશ. અહીંયા આપણે ખાસ વોલ્યુમ તો એને આપણે ડિફાઇન કરીશું કે ભાઈ કદ કોને કહેવાય, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કહેતા લેન્થ ઇન્ટુ બ્રેથ ઇન્ટુ હાઇટ. હવે આ ત્રણેય માટે આપણે બેઝિક યુનિટ જાણીએ છીએ, લેન્થ માટે મીટર, બ્રેથ કહેતા પહોળાઈ માટે પણ મીટર, અને હાઇટ કહેતા ઊંચાઈ માટે પણ મીટર. તો મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર કહેતા મીટર ક્યુબ, એટલે SI પદ્ધતિમાં વોલ્યુમનો એકમ થઈ જશે મીટર ક્યુબ, જેને એમ ક્યુબ વડે દર્શાવીશું સંજ્ઞામાં. એના પછી ડેન્સિટી કહેતા ઘનતા, માસ અપોન વોલ્યુમ, એનું સૂત્ર છે માસ અપોન વોલ્યુમ, કહેતા દળ ભાગ્યા કદ. તો દળ માટેનો એકમ થશે કિલોગ્રામ, અને ઘનતા કદ કહેતા વોલ્યુમ માટે આપણે જાણીએ છીએ મીટર ક્યુબ, એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ એ SI પદ્ધતિમાં ડેન્સિટીનો એકમ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. આફ્ટર ધેટ સ્પીડ કહેતા ઝડપ, ધેટ વિલ બી ડિનોટેડ એઝ અ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ, અંતર ભાગ્યા સમય, જે અંતર માટેનો આપણે એકમ થશે મીટર, અને ટાઈમ કહેતા સેકન્ડ, સમય માટેનો થશે સેકન્ડ. તો એ પ્રમાણે એનો એકમ થઈ જશે SI પદ્ધતિમાં મીટર પર સેકન્ડ. એના પછી વેલોસિટી કહેતા વેગ, ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. ડિસ્પ્લેસમેન્ટને ગુજરાતીમાં કહેશો સ્થાનાંતર. પદાર્થ એક જગ્યાએથી જે બીજી જગ્યાએ જાય, પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે એક એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી ગયો, તો એ માટે એને કરેલું જે સ્થાનાંતર કહેતા કાપેલું અંતર કહેતા સ્થાનાંતર, એના ભાગ્યા સમય, એટલે તમને વેલોસિટી ડિફાઇન થશે વેગ. એના માટે તમારે સેમ મીટર પર સેકન્ડ એ પણ સેમ રહેશે, જેને તમે મીટર પર સેકન્ડ વડે દર્શાવી શકો. એના પછી એસિલરેશન, જેને ગુજરાતીમાં કહેવાય પ્રવેગ, એટલે પ્રવેગ માટે વેગમાં થતો સમયની સાથેનો ફેરફાર એટલે પ્રવેગ. ચેન્જ ઇન વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો ચેન્જ ઇન વેલોસિટી વેગમાં થતો ફેરફાર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ચેન્જ ઇન વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કહેતા ચેન્જ ઇન વેલોસિટી, દેટ મીન્સ વેલોસિટીનો એકમ થશે મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય ટાઈમ માટે સેકન્ડ, તો ઇઝ ઇક્વલ ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેને તમે મીટર પર સેકન્ડ સ્ક્વેર વડે દર્શાવશો, તો પ્રવેગ માટેનું SI પદ્ધતિમાં એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ પ્રમાણે આટલા પાંચ ભૌતિક રાશિના તમને જુદા જુદા એની ડેફિનેશન, એની ફોર્મ્યુલા અને SI પદ્ધતિમાં એકમ જોયા. હવે કેટલીક અગત્યની બીજી ભૌતિક રાશિને આપણે જોઈએ. તો એના પછી ભૌતિક રાશિ છે ફોર્સ કહેતા બળ. તો ફોર્સને ડિફાઇન કરવા માટે તમારી જોડે માસ
इंटू एसिलरेशन आ एनी फॉर्म्यूला छे। मास कहता दळ, एसिलरेशन कहता प्रवेग। मास कहता दळ, एसिलरेशन कहता प्रवेग। दळ गुण्या प्रवेग एटले तमने मळशे बळ, फोर्स। तो मास आपणे आना माटेनो एकम जाणीए छीए केजी, प्रवेग माटेनो मीटर पर सेकेंड स्क्वेर। तो आ प्रमाणे आनो एकम थशे केजी मीटर पर सेकेंड स्क्वेर। पण जनरली न्यूटन नामना वैज्ञानिके आना पर अभ्यास करेलो એટલા માટે એનો એસઆઈ પદ્ધતિમાં બીજો એકમ ન્યૂટન પણ કહેવાય છે। ધ્યાન રાખજો, એનો એસઆઈ પદ્ધતિમાં એકમ ન્યૂટન પણ કહેવાય છે। હવે સેકન્ડ એના પછીની ભૌતિક રાશિ મોમેન્ટમ। મોમેન્ટમ સેકન્ડ યુનિટની અંદર આના વિશે ડીપમાં તમારે ભણવાનું આવશે। મોમેન્ટમ સિમ્પલી એની વ્યાખ્યા તમને અત્યારે કહી દઉં। ધ પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી ઓફ ધ બોડી, કોઈપણ પદાર્થનું દળ અને તેના વેગનો જે ગુણાકાર છે એને વેગમાન કહેવાય। કોઈપણ પદાર્થનું દળ અને એના વેગનો ગુણાકાર, દળ કહેતા માસ અને વેલોસિટી આ બંનેની પ્રોડક્ટ કહેતા એનો ગુણાકાર એટલે મોમેન્ટમ। માસ ઇન્ટુ વેલોસિટી, માસ માટે આપણે જાણીએ છીએ કિલોગ્રામ અને વેલોસિટી માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે એનો એકમ થઈ જશે કિલોગ્રામ પર કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, જેને તમે કેજી મીટર પર સેકન્ડના સિમ્બોલથી દર્શાવી શકો। તો આ પ્રમાણે વેગમાન સુધી આપણે જોયું। હવે આગળ બીજી કેટલીક ભૌતિક રાશિ વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો એના પછી ભૌતિક રાશિની અંદર વર્ક, વર્ક એના પછી પ્રેશર, એના પછી પાવર, એના પછી વર્ક પ્રેશર પાવર ઇમ્પલ્સ ઓફ ફોર્સ, ફોર્સ આ પ્રમાણે બીજી જુદી જુદી ચાર રાશિ આપણે લખી છે। વર્ક તમે જેને કાર્ય કહેતા એનર્જી, એનર્જી કાર્ય એ રીતે પણ ડિફાઇન કરી શકો। હવે આની અંદર આનો એસઆઈ પદ્ધતિમાં એકમ તમારે કરવો હોય તો વર્ક એટલે કોઈપણ પદાર્થ આ માર્કર છે એક જગ્યાએ પડી છે ત્યાંથી એને બીજી જગ્યાએ મૂકવામાં આવે તો એને ત્યાંથી લઈને બીજી જગ્યાએ લઈ જવા માટે કેટલું કામ કરવું પડે, એટલે એના ઉપર ફોર્સ, અહીંયાથી અહીંયા લાવવા માટે ફોર્સ લગાવવું પડે। તો જે ફોર્સ લાગુ પડે ફોર્સ ઇન્ટુ એના માટે લાગતો સમય, એટલે ફોર્સ ઇન્ટુ ટાઈમ એટલે તમે એને એનર્જી। ફોર્સ માટેનો એકમ તમને ખબર છે ન્યૂટન અને ટાઈમ માટે સેકન્ડ। તો એ પ્રમાણે આનો એસઆઈ પદ્ધતિમાં વર્ક કહેતા એનર્જીનો એકમ થઈ જશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, જેને તમે એનએસના સિમ્બોલથી દર્શાવી શકો છો। એના પછી પ્રેશર, પ્રેશર એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, જે તે પદાર્થનું જે ક્ષેત્રફળ હોય અને એના ઉપર લાગતું બળ એ બંનેનો ગુણોત્તર એટલે દબાણ, જેને દબાણ કહેવાય ગુજરાતીમાં, એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ। બળ માટેનો એકમ તમે જાણો છો ન્યૂટન, ક્ષેત્રફળ માટેનો એકમ એટલે મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર પણ કહી શકાય અને વૈજ્ઞાનિકના નામ ઉપરથી તમે એનું એસઆઈ પદ્ધતિમાં એકમ લખી શકો છો પાસ્કલ, દબાણ માટેનો એકમ પાસ્કલ પણ લખી શકો છો। એના પછી પાવર માટે, પાવર એટલે વર્ક ડન, વર્ક ડન ડિવાઇડેડ બાય ટાઈમ, એકમ સમયની અંદર કરેલું કાર્ય એટલે પાવર કહેતા શક્તિ। તો વર્ક માટે અહીંયા જેમ ફોર્સ ઇન્ટુ ટાઈમ તમે કર્યું એને સાયન્ટિસ્ટના નામ પરથી એનું નામ જૂલ પણ આપી શકાય, એસઆઈ પદ્ધતિમાં એનું એકમ જૂલ પણ કહેવાય છે। તો વર્ક ડન માટેનો એકમ થશે જૂલ અને ટાઈમ માટે સેકન્ડ, તો જૂલ પર સેકન્ડ પણ કહી શકાય। અને ઇલેક્ટ્રિસિટીની ભાષાની અંદર એના માટેનો એકમ ડિફાઇન કરેલો છે સાયન્ટિસ્ટના નામ પરથી વોટ। તો આ પ્રમાણે પાવરના એકમને પણ તમે ડિફાઇન કરી શકો એસઆઈ પદ્ધતિમાં એઝ અ વોટ। પછી ઇમ્પલ્સ ઓફ ફોર્સ, બળનો આઘાત, ગુજરાતીમાં જેને કહેવાય બળનો આઘાત, બળના આઘાત માટે તમે કહી શકો ફોર્સ ઇન્ટુ ટાઈમ, ફોર્સ ઇન્ટુ ટાઈમ આની ફોર્મ્યુલા થશે બળ ગુણ્યા સમય। બળ માટેનો એકમ છે ન્યૂટન
इंटू सेकेंड टाइम, એટલે આનો એકમ તમે ન્યૂટન સેકન્ડ તરીકે પણ આપી શકો છો. એના પછી છેલ્લે બે ક્વોન્ટિટી છે, લાસ્ટમાં બે ક્વોન્ટિટી ફિઝિકલ ક્વોન્ટિટી છે જેના એસઆઈ પદ્ધતિમાં આપણે એકમ જોઈ લઈએ. તો એની અંદર યુનિટ નંબર 5 ની અંદર તમે ભણશો એ વખતે આ શબ્દ આવશે ફ્રિક્વન્સી, જેને ગુજરાતીમાં કહેવાય આવૃત્તિ. ફ્રિક્વન્સી એટલે કે એકમ સમયની અંદર પદાર્થે કરેલા દોલનોની સંખ્યા, એક એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અથવા તો એક પૂર્ણ તરંગ માટે લાગતો સમય પદાર્થને એને તમે આવૃત્તિ કહેવાય. તો એ દોલનો માટે કહેવાય ઇંગ્લિશમાં વાઇબ્રેશન, વાઇબ્રેશન ડિવાઇડેડ બાય ટાઈમ. પર્ટિક્યુલર વાઇબ્રેશન માટે પદાર્થ દ્વારા કરેલું પદાર્થે પર્ટિક્યુલર વાઇબ્રેશન એક સેકન્ડની અંદર પદાર્થ કરે તો એને ફ્રિક્વન્સી કહેવાય. વાઇબ્રેશન ડિવાઇડેડ બાય ટાઈમ, આની ઓબ્ઝર્વેશન હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યું, એના નામ પરથી એસઆઈ પદ્ધતિમાં એનો એકમ આપી દીધો હર્ટ્ઝ, HERTZ, જેને HZ સિમ્બોલથી દર્શાવાય. એટલે ફ્રિક્વન્સી માટેનો એકમ થશે હર્ટ્ઝ. અને છેલ્લે સરફેસ ટેન્શન, જેને ગુજરાતીમાં કહેવાય પૃષ્ઠ તાણ. આ જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર આપણો ત્રીજો યુનિટ છે, આખો પૃષ્ઠતાણ ઉપર છે, એની અંદર આપણે ડિટેલની અંદર જોઈશું. તો એને ડિફાઇન કરવા માટે ફોર્સ પર યુનિટ લેન્થ, બળ ભાગ્યા લંબાઈ, ફોર્સ પર યુનિટ લેન્થ. એટલે આના માટેનો એકમ ફોર્સ માટેનો તમે જાણો છો ન્યૂટન, ડિવાઇડેડ બાય લેન્થ માટે મીટર. એટલે એને તમે ન્યૂટન પર મીટર વડે દર્શાવી શકો, અને એસઆઈ પદ્ધતિમાં એનો સિમ્બોલ થશે ન્યૂટન પર મીટર, અને એસઆઈ પદ્ધતિમાં એનો એકમ થશે સરફેસ ટેન્શનનું ન્યૂટન પર મીટર. આ પ્રમાણે જેટલા બી આ 14 ફિઝિકલ ક્વોન્ટિટી, એના આપણે ડેરિવેશન અને એના ઉપરથી એના એસઆઈ પદ્ધતિમાં આપણે એકમ જોયા, આમાંથી તમને યુનિવર્સિટી એક્ઝામની અંદર 3 કે 4 માર્ક્સની અંદર જુદી જુદી ભૌતિક રાશિના નામ આપ્યા છે, અને સામે તમને એના એસઆઈ પદ્ધતિમાં એકમ લખવાનું પૂછાતું હોય છે. તો ઇન ધીસ વે ટુડે લેક્ચર વી આર ગોઈંગ ટુ કન્ક્લુડ અબાઉટ ધ વેરિયસ ઇમ્પોર્ટન્ટ ફિઝિકલ ક્વોન્ટિટી વિથ ધેર એસઆઈ યુનિટ એન્ડ સિમ્બોલ. વી ક્લિયર ઓવર હિયર. જય સ્વામિનારાયણ.